વિદ્યાર્થી મિત્રો નવી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ પ્રવૃત્તિ ત્રણ જમીન વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો હેતુ જમીનની નિતારણ શક્તિ અને શક્તિનો અભ્યાસ કરવો સાધનો ત્રણ પારદર્શક બરણી ત્રણ પ્લાસ્ટિક કે કાચની ગાણી સુતરાઉ કાપડના ટુકડા પાણી રેતાળ માટીયાળ અને કાપાળ જમીનના નમૂના પદ્ધતિ જમીનના પ્રકાર રંગના આધારે હાજર ઘટકોના આધારે રંગના આધારે જમીનના પ્રકાર રાતી જમીન કાળી જમીન બદામી જમીન રાતી જમીન જો જમીન રાતા રંગની હોય તો તેને રાતી જમીન તરીકે ઓળખાય છે કાળી જમીન જો જમીન કાળા રંગની હોય તો તેને કાળી રંગની જમીન તરીકે ઓળખાય છે બદામી જમીન જો જમીન બદામી રંગની હોય તો તેને બદામી રંગની જમીન તરીકે ઓળખાય છે હાજર ઘટકોના આધારે હાજર ઘટકોના આધારે જમીનના પ્રકાર રેતાળ જમીન માટીયાળ જમીન કાંપાળ જમીન રેતાળ જમીન જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને રેતાળ જમીન કહે છે આવી જમીનના કણો તરત જ છૂટા પડી જાય છે વરસાદ પછી આવી જમીન તરત જ સુકાઈ જાય છે માટીયાળ જમીન જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને માટીયાળ જમીન કહે છે વરસાદ પડતા આવી જમીન ચીકણી અને લપાસણી બને છે ભેજ વિનાના હવામાનમાં આ જમીન એકદમ કઠણ થઈ જાય છે અને તેમાં તિરાડો પડે છે કાપાળ જમીન જે જમીનમાં કાંપ કે સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ વધુ હોય તેને કાંપાળ જમીન કહે છે કાંપાળ જમીન ફળદ્રુપ હોય છે પારદર્શક બરણી પ્લાસ્ટિક કે કાચની ગળણી સુતરાવ કાપડના ટુકડા રેતાળ માટિયાળ અને કાંપાળ જમીનના નમૂના હવે ત્રણેય ગળણીને અલગ અલગ બરણી પર મૂકવામાં આવે છે હવે આ ત્રણેય ગળણી પર ભીના સુતરાઉ કાપડના ટુકડા મૂકવામાં આવે છે હવે રેતાળ માટિયાળ અને કાપાળ જમીનના નમૂનાને અલગ અલગ ગળણી પર એક સરખા પ્રમાણમાં નાખવામાં આવે છે હવે ત્રણે બરણીમાં સરખા પ્રમાણમાં પાણી રેડવામાં આવે છે જમીનની પાણી વધુ સમય સંઘરી રાખવાની શક્તિને ભેજ ધારણ શક્તિ કહે છે જ્યારે જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને નિતારણ શક્તિ કહે છે જુદી જુદી જમીનની ભેજ ધારણ શક્તિ અને નિતારણ શક્તિ જુદી જુદી હોય છે જમીનના પ્રકારનું અવલોકન રેતાળ જમીન માટીયાળ જમીન કાંપાળ જમીન પાણી ઉતરવાની ગતિ ઝડપી માટીયાળ જમીન મધ્યમ કાંપાળ જમીન ધીમી બરણીમાં પાણીનું સ્તર વધુ મધ્યમ ઓછું ગળણી પર માટીમાં સંગ્રહાયેલ પાણી ઓછું મધ્યમ વધુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિર્ણય લઈશું આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લીધો કે રેતાળ જમીનમાં રેતીનું પ્રમાણ વધુ હોય છે અને રેતાળ જમીનમાં પાણી પણ ઝડપથી નીચે ઉતરી જાય છે માટીયાળ માટીના કણોનું પ્રમાણ વધુ હોય છે તેની નિતારણ અને ભેજધારણ શક્તિ વધારે હોય છે કાપાળ જમીનમાં કાપનું પ્રમાણ વધારે હોય છે જેથી તેમાં વધારે પાણી સંગ્રહાય છે